નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચારમાં સૌથી પહેલાં વાત કરીએ તો જીરું રેકોર્ડ બ્રેક ભાવે ગોંડલ માર્કેટમાં જીરુની મબલક આવક નોંધાઈ રહી છે એક દિવસમાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં પાંત્રીસો ગુણ જીરુની આવક નોંધાઈ હતી માર્કેટમાં જીરુના પાંચ હજારથી લઈને અઠ્ઠાવનસો રૂપિયા સુધીનો એક મણનો ભાવ બોલાઈ રહ્યો છે જીરુના ઊંચા ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે ગુજરાતનું સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડ કરતાં પણ ગોંડલ માર્કેટના જીરુંના ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે હાલમાં ત્યાર પછી ખેડૂતોનું દેવું મા ગુજરાતના દરેક ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી અને મહત્ત્વની જાહેરાત કરી છે જેમાં આવનારું વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં ગુજરાતના દરેક ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને આશા છે કે આ ભીડ દેવા માફી અને પાક વીમાને લઈને હોઈ શકે છે પરંતુ એના બદલે વડાપ્રધાન મોદી ખેડૂતોને બે હજારનો હપ્તો કે એના જેવી કોઈ યોજના આપીને લોલીપોપ આપશે તો ખેડૂતોમાં આ વખતે પણ ભારે રોષ જોવા મળશે તે નક્કી છે ત્યાર પછી આધાર કીટ વિતરણ દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવા ફરજિયાત આધાર કાર્ડ નોંધણી માટે સરકાર જિલ્લામાં નવી સાત કીટ ફાળવશે આધાર કાર્ડનું મોબાઈલ સાથે લિંક કરવા પર ભાર મૂક્યો એમ કહ્યું છે નાગરિકોને આધાર સરળતાથી ઝડપથી મળે તેવી સૂચના પાલિકાના આધાર નોંધણી કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યાર પછી તેરમો હપ્તો તારીખ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો તેરમો હપ્તો મીડિયામાં ચર્ચામાં છે થોડા દિવસોમાં પહેલાં સુધી માહિતી આવી રહી હતી કે તેરમો હપ્તો ડિસેમ્બરમાં જ આવશે પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ડિસેમ્બરમાં હપ્તો મળવો મુશ્કેલ છે કેન્દ્ર સરકારના સ્તરે પણ આ અંગે કોઈ ચર્ચા નથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂતોને જાન્યુઆરીના મધ્યમમાં તેરમો હપ્તો મળી શકે છે ત્યાર પછી ખેડૂતોને નેવ હજાર રૂપિયા જે ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં તળાવ બનાવવા માગતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ ઓછા ખર્ચે તળાવનું નિર્માણ કરાવી શકે છે યોજના હેઠળ સાઠથી નેવ હજાર સુધીની રકમ મદદ તરીકે આપવામાં આવશે આ યોજનાનો લાભ લઈને રાજસ્થાનના વિવિધ જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં તળાવો બનાવી રહ્યા છે જેના કારણે ઉનાળા દરમિયાન ખેતરોમાં સિંચાઈની સમસ્યામાં રાહત મળી રહી છે આગળના સમયમાં વાત કરીએ તો ખેડૂત બજાર ભાવ કપાસની બજારમાં થોડી આવકો વધી ભાવમાં નરમયનો માહોલ યથાવત કપાસના ભાવમાં હજી વીસથી પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા એવરેજ સોળસો પચાસની સપાટીએ ભાવ લસણની બજારમાં વીસથી પચાસ પચીસ રૂપિયાનો ઘટાડો મગફળીના ભાવમાં તેજી યથાવત સિંગદાણાની ખરીદી રહેશે તો ભાવ સ્થિર જોવા મળશે ડુંગળીની બજારોમાં દસ થી રૂપિયાનો સુધારો ઊંચો ભાવ બોલાય અને એવરેજ ભાવમાં થોડો વધારો થયો લાલમાં ત્રણસો ત્રીસ અને સફેદમાં ત્રણસો ને ત્રેપન ભાવ નોંધાયા તો દોસ્તો આ હતા આજના મુખ્ય સમાચારો વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો ચેનલ ને કરવાનું બોલતા નહીં મળી આવતા વિડીયો